નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર, આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 સપ્ટેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. તમને ખબર છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10માંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ભૂગોળના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં મિની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષ બોતેરા લોકમેળાનો પ્રારંભ ક્યાં થયો? તો જવાબ આવશે કચ્છની અંદર. કઈ જગ્યાએ? કચ્છમાં આનો પ્રારંભ થયો છે. તો મિની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષ બોતેરા લોકમેળાનો કચ્છમાં પ્રારંભ થયો છે. ગુજરાતના આપણા જે પ્રવાસન મંત્રી છે મુળુભાઈ બેરા, એમણે નખત્રાણા તાલુકાના સાયરા ખાતે આયોજિત આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે મોટા યક્ષ મંદિર પરિસરના વિકાસ માટે 10 કરોડના ભંડોળની જાહેરાત કરી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજ દ્વારા વિકસિત ભારત એટ 2047 આ વિષય અંતર્ગત એક પ્રદર્શન આ મેળા ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભારતના વિકાસ વિશેની માહિતી અને માર્ગદર્શન છેવાડાના લોકો સુધી પહોંચે એ માટેનું જે કેન્દ્ર છે એ માટે કેન્દ્ર સરકારના અભિગમને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આવકાર્યો હતો. અહીંયા મિની તરણેતર કહેવાય. તમને ખબર છે તરણેતરનો મેળો પણ રિસન્ટલી યોજાઈ ગયો. કઈ તિથિએ ઉજવવામાં આવે છે તમારે કહેવાનું છે. તમને ખ્યાલ છે કે સુરેન્દ્રનગર જિલ્લો, થાનગઢ તાલુકો, એમાં છે તરણેતર નામનું ગામ. ત્યાં આવેલું છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાં આ ઉજવવામાં આવે છે તરણેતરનો મેળો, જ્યાં ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે, બનેવી બજાર ભરાય છે અને પશુઓની હરીફાઈ પણ યોજવામાં આવે છે. તમારે જણાવવાનું છે કઈ તિથિએ યોજાય છે, કમેન્ટમાં લખો. દર વર્ષે વર્લ્ડ એન્વાયરમેન્ટલ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 26 સપ્ટેમ્બર, એટલે કે આજનો દિવસ. તો આ દિવસની ઉજવણી વિશ્વભરના પર્યાવરણીય સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ કામો પર પ્રકાશ પાડવા માટે કરવામાં આવે છે. 2011માં આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ એન્વાયરમેન્ટલ હેલ્થે 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણીય આરોગ્ય દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરી હતી. 2024ની એની થીમ છે સ્વસ્થ ભવિષ્ય માટે સ્વસ્થ વાતાવરણ. શું છે? સ્વસ્થ ભવિષ્ય માટે સ્વસ્થ વાતાવરણ, આ યાદ રાખજો. ચલો, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારે જણાવવાનું છે. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો, તમને પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે એ વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ 26 સપ્ટેમ્બરના રોજ, એટલે કે આજનો દિવસ છે. આ દિવસ વિશ્વ સમુદાયને અગ્રતા તરીકે વૈશ્વિક અણુ નિઃશસ્ત્રીકરણની તેની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપવા માટેનો પ્રસંગ પૂરો પાડે છે. તે આવા શસ્ત્રોને દૂર કરવાના વાસ્તવિક ફાયદાઓ
અને તેને ટકાવી રાખવાના સામાજિક અને આર્થિક ખર્ચ વિશે લોકોને અને તેમના નેતાઓને શિક્ષિત કરવાની તક પૂરી પાડે છે. 26 સપ્ટેમ્બર પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. તમને ખબર છે વિશ્વમાં સૌથી વધારે પરમાણુ શસ્ત્રો ધરાવનાર દેશ કયો છે? જેની પાસે 5,500 કરતાં પણ વધારે પરમાણુ શસ્ત્રો છે. કમેન્ટમાં લખો. લક્ષિતા સાંડિલેએ સાઉથ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. તો ચેન્નઈ ખાતે 11-14 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી સાઉથ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, એમાં તેમણે સિલ્વર લાવ્યા છે. તેમણે 7 આંતરરાષ્ટ્રીય, 23 રાષ્ટ્રીય અને 50થી વધુ રાજ્ય અને જિલ્લા સ્તરના મેડલ પોતાના નામે કર્યા છે. હવે તે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના ધ્યેયને અનુસરીને 2026માં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. લક્ષિતાની આ પ્રથમ સાઉથ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હતી, જેમાં તેણે 1500 મીટરની રેસમાં સિલ્વર મેડલ જીતી લીધો હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઈલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, લિંક એની વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. અહીંયા તમને ડેઈલી કરંટ અફેરની PDF તો મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે શ્રીલંકાના વડાપ્રધાન પદના શપથ લીધા? તો જવાબ આવશે હરિણી અમરસૂર્યા. તમે ઇમેજમાં જોઈ શકો છો, હરિણી અમરસૂર્યા. હવે એવું થયું છે કે શ્રીલંકામાં 3જા મહિલા પ્રાઇમ મિનિસ્ટર તેઓ બન્યા છે. તમારા માટે એક સરસ પ્રશ્ન કે શ્રીલંકાના નહીં પરંતુ કોઈ પણ દેશની અંદર પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા હોય એમનું નામ શું છે? કમેન્ટમાં લખીને જણાવવાનું છે. તો હરિણી અમરસૂર્યા શ્રીલંકાના નવા વડાપ્રધાન બની ગયા છે. તેમણે 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન પદના શપથ લીધા. નેશનલ પીપલ્સ પાવરના 54 વર્ષીય નેતા અમરસૂર્યાને રાષ્ટ્રપતિ, તમને ખબર છે ને, નવા બની ગયા અનુરા કુમારા દિશા નાયકે એમણે શપથ અપાવડાવ્યા. આ ઉપરાંત દિશા નાયકે 4 સભ્યોના મંત્રીમંડળની રચના કરી છે, જેમાં તેઓ પોતે પણ સામેલ છે. અમરસૂર્યાને ન્યાય, શિક્ષણ, શ્રમ, ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય તેમજ રોકાણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમણે પૂર્વ વડાપ્રધાન દિનેશ ગુણવર્ધનેના સ્થાને આ જવાબદારી સંભાળી છે. હરિણી અમરસૂર્યાએ ભારત સાથે ખાસ સંબંધ છે. તેમણે તેમના કોલેજના પ્રારંભિક વર્ષોનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીમાં કર્યો હતો અને 1991-94 દરમિયાન દિલ્હી યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતક એટલે ગ્રેજ્યુએટ થયા હતા, એની ડિગ્રી મેળવેલી છે. શ્રીલંકાની વાત કરીએ, શ્રીલંકા છે એનું કેપિટલ છે શ્રી જયવર્ધનાપુરે કોટે, કરન્સી છે શ્રીલંકન રૂપીસ, બરાબર, એ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કેન્સર નિવારણ માટે કેટલા વેક્સિનના ડોઝની જાહેરાત કરી છે? તો 4 કરોડ, બરાબર, 4 કરોડ વેક્સિનના ડોઝની જાહેરાત કરી છે. ક્વાડ મીટિંગ હતી ને ત્યાંની વાત છે. તો અમેરિકામાં યોજાયેલી ક્વાડ સમિટ બાદ, જો ક્વાડ એટલે ટોટલ 4 દેશો આવે, એમાં એક તો છે અમેરિકા, બીજું ભારત, ત્રીજું જાપાન ને ચોથું ઓસ્ટ્રેલિયા. તો ક્વાડ સમિટ બાદ સભ્યના દેશોના નેતાઓને કેન્સર મૂનશોટ ઇવેન્ટમાં ભાગ લીધો. કેન્સર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ એ પણ તમારા માટે પ્રશ્ન છે. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કેન્સર નિવારણ માટે $7.5 મિલિયન પેકેજ અને વેક્સિનના 4 કરોડ ડોઝ આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતનું વિઝન 1 અર્થ 1 હેલ્થ છે. કેન્સર મૂનશોટ આ પ્રોગ્રામ January 2016 શરૂ થયો. એ વખતના અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ તેમની અંતિમ સ્ટેટ ઓફ યુનિયન સંબોધન દરમિયાન આ પ્રોગ્રામનો ઉલ્લેખ કર્યો હતો. કેન્સર મૂનશોટ કાર્યક્રમ મુખ્યત્વે કેન્સર સામે લડવા માટે બનાવવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમનો હેતુ કેન્સર સંશોધનમાં પ્રગતિ ઝડપથી લાવવાનો, વધુ સહકાર પ્રોત્સાહિત કરવાનો અને કેન્સર સંબંધિત માહિતીના આદાન પ્રદાનમાં સુધારો કરવાનો છે. તે કેન્સરના દર્દીઓ, સંશોધકો, ડૉક્ટરોને સાથે લાવવાનું કામ કરે છે. કેન્સર સામે સંશોધન આગળ વધારવા માટે સમર્પિત છે. કેન્સર મૂનશોટ કાર્યક્રમને કેન્સર સંશોધનમાં વૈજ્ઞાનિક શોધમાં ઝડપ લાવવા, વધારે સહયોગને વધારવા માટે અને કેન્સર ડેટાના શેરિંગમાં સુધાર કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો, બરાબર.
તો આ યાદ રાખજો. આગળ વધીએ. 55મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 20-28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, IFFI, અહીંયા લખ્યું છે ને, IF અને F એક ઊંધો કર્યો છે. 20-28 નવેમ્બર ગોવામાં યોજાય છે. જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે તે મુંબઈમાં યોજાયો હતો, પરંતુ ખાસા છેલ્લા કેટલાય વર્ષોથી ગોવામાં યોજાય છે. તો તાજેતરમાં માહિતી પ્રસારણ મંત્રાલયના સચિવ છે સંજય જાજુ, એમણે પણજી ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024ની તૈયારીની સમીક્ષાની બેઠક યોજી. ગોવાના મુખ્ય સચિવ પુનિત ગોયલ, ફિલ્મ મહોત્સવના ડિરેક્ટર શેખર કપૂર, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એન્ટરટેનમેન્ટ સોસાયટી ઓફ ગોવા અને અન્ય લોકો તેમાં હાજર હતા. ફિલ્મ પરથી તમારા માટે પ્રશ્ન ગઈકાલે જ બન્યા હતા કે ઓસ્કર એવોર્ડ અથવા તો 97મા એકેડમી એવોર્ડની અંદર ભારતની સત્તાવાર ફિલ્મ કઈ છે. બરાબર છે, જે વિદેશની બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં મૂકવામાં આવી હોય તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ થઈ શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RIBhaskar, મારું ટેલિગ્રામ આઈડી છે rajeshbhaskar. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે આ ટેલિગ્રામ ચેનલ પર આપણી, અને તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અમદાવાદ મહેસાણા પાલનપુર રોડને હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેટલા કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો 262.56 કરોડ રૂપિયા. તો અમદાવાદ મહેસાણા પાલનપુર આ રોડને હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે 262.56 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે આપણા જે ગુજરાતના 70મા નંબરના CM છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. પરિવહન સુવિધા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં 3100 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરિડોર વિકસાવવાનો નિર્ણય કર્યો, જેમાં અમદાવાદ મહેસાણા પાલનપુરનો સમાવેશ કર્યો. આ ઉપરાંત મહેસાણા શહેરમાં રાધનપુર સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખીને 136 કરોડના ખર્ચે નવો 6-lane ફ્લાયઓવર બ્રિજ, નાગલપુર ક્રોસ રોડ ઉપર 54.40 કરોડના ખર્ચે 6-lane વિક્યુલર અંડરપાસ, ઉનાવા ખાતે બંને ક્રોસ રોડ પર 72.16 કરોડના ખર્ચે નવો 6-lane વિક્યુલર અંડરપાસ તો આ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સરકારે ઉત્તર ગુજરાતના મહેસાણા ઊંઝા સિદ્ધપુર પાલનપુર હાઈવે પર આ અગાઉ 2023-24માં અલગ અલગ 9 જેટલા ક્રોસિંગ સ્થળો પર ફ્લાયઓવર, વિકલ અંડરપાસ અને 3 નદીઓ પર નવીન બ્રિજ મંજૂર કર્યા છે. આ ઉપરાંત વટામણ પીપળી, સુરત, નવસારી, અમદાવાદથી ડાકોર, ભુજથી ભચાઉ, રાજકોટ ભાવનગર, મહેસાણા પાલનપુર સહિતના 6 જેટલા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવાની કામગીરી હાથ ધરી છે. તમને ખબર છે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પણ પાલનપુરનું એક શહેર છે ત્યાંથી લઈને અમદાવાદ સુધી કેન્દ્ર સરકાર દ્વારા અમુક પૈસા છે, બરાબર છે, અમુક કરોડ રૂપિયા તો એની ફાળવણી કરવામાં આવી છે. બીજું ચલો હું તમને કહી દઉં, થરાદથી લઈને અમદાવાદ, પાલનપુરની વાત આવીને તો ગુજરાતનો ફર્સ્ટ નંબરનો અને ભારતનો પ્રથમ નંબરનો એક અલગ પ્રકારનો બ્રિજ ત્યાં બનાવવામાં આવ્યો છે. કયા પ્રકારનો તમારે કહેવાનું છે પાલનપુરમાં? હો, ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી JP નડ્ડાને હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો છે. અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી JP નડ્ડા, પરંતુ કયું મંત્રાલય સંભાળશે તમારે કહેવાનું છે, એમના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો હતો, જેમાં કેરળ, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર, ગુજરાત અને નાગાલેન્ડે ટોચનું સ્થાન મેળવ્યું. કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો. આ હેતુથી 2024-2028 દરમિયાન આશરે $6 અબજ અંદાજપત્રીય ફાળવણી કરાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ દિલ્હીમાં વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરતા માહિતી આપી હતી. બરાબર, તો યાદ રાખજો. આગળ વધીએ.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલય હસ્તગત હોય? તો ગૃહ બાબતો, એટલે કે ગૃહમંત્રી આપણા અમિત શાહ છે, એમની પાસે બધા યુનિયન ટેરેટરી છે, એનો વહીવટ એમના પાસે હોય. સંસદની બેઠક બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા બંધારણ રીતે કોણ ધરાવે? તો વન એન્ડ ઓનલી રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે? 155. ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? તો રાષ્ટ્રપતિ દ્વારા. અને એટર્ની જનરલનો કાર્યકાળ છે ને રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ને ત્યાં સુધી હોય. હાલમાં આપણા ભારતના એટર્ની જનરલ છે, એમનું નામ છે આર વેંકટ રમણી. પાંચમો પ્રશ્ન, ભારતીય બંધારણમાં શિક્ષણનો કઈ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો સંયુક્ત યાદી અથવા સમવર્તી યાદીમાં શિક્ષણનો સમાવેશ. વીજળીનો પણ સંયુક્ત યાદીમાં છે, બરાબર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે? તો ભાસ્કર. ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીના ફાયર એન્ડ ફર્ગેટ ટેન્ક વિરોધી મિસાઇલ વિકસાવવામાં આવી છે? તો નાગ નામની. 30 અંતર્ગોળ લેન્સ સાથેનું જાયન્ટ રેડિયો ટેલિસ્કોપ ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે? તો નારાયણગાંવ પૂના ખાતે. નીતિ આયોગની વિશેષજ્ઞ સમિતિના રિપોર્ટ મુજબ કયા વર્ષ સુધીમાં 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા મેળવવાનો ભારતનો લક્ષ્યાંક હતો? તો 2022 સુધીનો હતો. પોતાની ઉર્જા જરૂરિયાતોને ઓછી કરવા ગુજરાતની કઈ સહકારી સંસ્થાને જૈવિક સીએનજી ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કર્યો છે? તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ખબર છે ને આપણે ભણ્યા હતા અમૂલ વિશે, શું ભણ્યા હતા કે અમૂલ છે એ વિશ્વમાં નંબર વન ફૂડ બ્રાન્ડ બની છે. એને A++ રેટિંગ મળ્યું અને 100માંથી એનો સ્કોર 91 રહ્યો. ખાસ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન હતો કે તાજેતરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો તાજ કોને પહેરવામાં આવ્યો? તો રિયા સિંઘાને પહેરવામાં આવ્યો, જેઓ પોતે અમદાવાદના છે. ક્યાંના છે? અમદાવાદના છે. ધ્રુવી પટેલ મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ બન્યા, એ પણ યાદ રાખજો. મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ ધ્રુવી પટેલ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલ 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે કયો મેડલ જીત્યો? ગોલ્ડ જીત્યો. એક ઇતિહાસ રચાઈ ગયો, અત્યાર સુધી ભારતે કદી મેચ નહોતો જીત્યો. મહિલા પુરુષો બંનેમાં ગોલ્ડ મેડલ આપણે લાવ્યા છીએ. ઓકે, હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન એવો હતો, તરણેતરનો મેળો ક્યારે યોજાય છે? ભાદરવા સુદ 4મ, 5મ અને 6ના રોજ. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 5મી જૂનના રોજ. ત્રીજો પ્રશ્ન, સૌથી વધારે પરમાણુ શસ્ત્રો રશિયા ધરાવે છે, કેટલા? 5,500 કરતાં વધારે છે. ચોથો પ્રશ્ન, શ્રીલંકાને નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર પ્રથમ મહિલા પ્રાઇમ મિનિસ્ટર કોઈ બન્યું હોય, એ તો શ્રીલંકાના જ હતા પરંતુ વિશ્વમાં પ્રથમ વખત એવું બન્યું, એમનું નામ છે સિરિમાઓ ભંડાર નાયકે. પાંચમો પ્રશ્ન, વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ફેબ્રુઆરીના રોજ. છઠ્ઠો પ્રશ્ન, ભારતની ઓસ્કર 2025માં સત્તાવાર જે ફિલ્મ મોકલવામાં આવશે કઈ છે? તો કેમ લખાતું નથી, લાપતા લેડીઝ. સાતમો પ્રશ્ન, પાલનપુરની અંદર ભારતમાં સેકન્ડ નંબરનો 3-લેગ એલિવેટર બ્રિજ બન્યો છે? અને 8મા નંબરનો પ્રશ્ન હતો, જેપી નડ્ડા છે એ આપણા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે, સાથે સાથે રસાયણ બરાબર મંત્રી પણ એમણે જ છે, રસાયણ અને ખાતરો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતનું પ્રથમ એપ્લાઇડ બ્લોકચેન સેન્ટર કઈ યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, 97મા એકેડમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કરમાં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતની 57 એન્ટ્રી હમણાં જ તો કયું? આનો જવાબ તો આવડશે તો કમેન્ટમાં લખો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડેને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, થોડી હેલ્થ સારી નથી છતાં વિડીયો બનાવી દીધો છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.